ધોરાજીના નિવૃત્ત આર્મીમેન ગંભીરસિંહ વાળાએ નગરપાલિકાએ તારીખ 6/8/2015 થી તારીખ 25/9/2000 સુધીની ધોરાજી શહેરમાં કરેલા કાર્યોમાં ભ્રષ્ટાચાર આચરી ખોટા બિલો બનાવવામાં આવેલા હોય તેવા આક્ષેપો કરી યોગ્ય તપાસ કરવાની માંગણી કરેલી, પણ આજ સુધી તંત્ર દ્વારા કોઈ જ તપાસ ન થતાં આત્મવિલોપન કરવાની ધમકી આજરોજ આપી હતી, જેના સંદર્ભે આજે ધરપકડ કરવામાં આવેલ છે. ધોરાજી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ધોરાજીમાં ભૂગર્ભ ગટર યોજના બાદ ધોરાજી શહેરમાં મુખ્ય રસ્તાના પડેલા ખાડામાં માર્ગો પર મોરમ નાખવાની કામગીરી કરી હતી, જેમાં તારીખ 6/8/2015 થી તારીખ 25/9/2015 સુધીમાં ભયંકર ભ્રષ્ટાચાર ખોટા બિલો રજૂ કરી આચરવામાં આવતા તપાસની માંગણી કરેલી, પણ આજ સુધીમાં કોઈપણ જાતની સંતોષકારક તપાસ ન થતાં આત્મવિલોપન કરવાની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા ધોરાજીના નિવૃત્ત આર્મીમેન ગંભીરસિંહ વાળા ત્યારબાદ આજરોજ બપોરે ગંભીરસિંહ વાળાની ધરપકડ થઈ હતી અને મામલતદાર પાસે લઈ જવામાં આવેલા મામલતદાર બીવી બકુત્રાએ ચીફ ઓફિસર સાથે યોગ્ય તપાસ થવી જોઈએ અને ગંભીરસિંહ વાળાને યોગ્ય રીતે સમજાવતા ગંભીરસિંહ વાળાને 24 કલાક સુધી કોઈ પણ પગલું નહીં ભરવાની બાંહેધરી અને જાત જામીન અરજી લઈ હાલ પૂરતો મામલો થાળી પડ્યો હતો અને ગંભીરસિંહ વાળાએ 24માં યોગ્ય તપાસ કરાવવાની ખાતરી નહીં મળે તો ફરી અન્નજળ ત્યાગ કરી ઈચ્છા મૃત્યુની માંગણી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચોવીસ કલાક કામ બતાવેલ છે અને જો અમે માહિતી માગી છે તો અધૂરી માહિતી આપી છે અને આડાવરી આપે છે અને ગમે અધિકારી આગળ જાય છે લેખિત માટે અધિકારી એમ કે અમારી જવાબમાં નથી આવતું તો કેની જવાબદારીમાં આવે છે, એવો કોણ અધિકારી છે મને બતાવે, હું અધિકારી આગળ જાઉં, અધિકારીનું નામ તો બતાવવું જોઈએ ને, તમે ફલાણા અધિકારી આગળ જાઓ, તરત એમ કહી દઈએ કે અમારામાં નથી આવતું તો ખુરશી ઉપર બેઠા છે શું કામે બેઠા છે. મારી હવે પ્રતિક્રિયા છે, મેં ગાંધીનગર ફેસ કરીને મોકલી દીધું છે, મારે સવારે મને મંજૂરી આપે આત્મહત્યા કરવા. 18 મને કે બાર વયા જાવ તો પછી મારા બોલવાનું કે મને આ તકલીફ છે. પેલા મારે 18 તારીખે આત્મવિલોપન કરવું છે, જો નહીં થાય તો ઈચ્છા મૃત્યુ મેં ગાંધીનગર અને રાજકોટ કલેક્ટરને ફેક્સથી મોકલી દીધેલું. સરકાર અત્યારે મેં આ અન્નજળનો ત્યાગ કર્યો છે, જ્યાં લગન મારી માગણી પૂરી નહીં થાય ત્યાં લગન અન્નજળનો ત્યાગ કરી, મારે મારી માગણી જોઈ છે પૂરી તપાસ થવી, મને રાજકારણમાં રસ નથી, હું પૂરી જનતા માટે કરું, મંજૂરી નો ધોરાજીની જનતા માટે કરું છું. ગંભીરસિંહવાળા એ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચાર થયા બાબતે રજૂઆત કરેલી અને આત્મવિલોપનની ને એ બધી માગણી કરેલી, એ પોલીસમાં રજૂઆત એમની મળતા પોલીસ ખાતા તરફથી ગંભીરસિંહવાળા બાપુને અહીંયા રજૂ કરેલા અને મેં અહીંયા આવતા મેં ચીફ ઓફિસર સાથે વાત કરેલી, પછી ઓફિસર આજે હાઈકોર્ટમાં હોવાથી આવતીકાલે એ નગરપાલિકામાં આવશે ત્યારે બાપુને મળી અને એ આ જે એની રજૂઆત છે એનાથી વાકેફ કરશે, જરૂર પડે તો હું પણ ચીફ ઓફિસરનો સંપર્ક કરી આવતીકાલે ચીફ ઓફિસરશ્રીને મળવાનું રાખેલ છે અને બાપુએ એ રીતે સમજૂત થઈ આજે એમના જાત મુચરકા જામીન આપેલ છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.